नमस्कार, वडोदरा न्यूज नेटवर्क में आपनु स्वागत छे। सीबीएसई ट्वेल्थना परिणाम गई काले जाहिर करी देवामां आव्या छे। आ वखते कोरोना संकटना कारणे एक्जाम में खूब ज विलंब थयो छे अने घणा पेपर तो थया ज नथी। त्यारबाद सर्वोच्च अदालतमां आनी सुनावणी करवामां आवी अने डेडलाइन आपवामां आवी हती 15 जुलाई। 15 जुलाई सुधी सीबीएसईए परिणाम जाहिर करी देवाना हता अने तेमनी वेबसाइट पर आ वखते परिणाम जाहिर करी देवामां आव्या। लोकोए पोताना परिणाम त्यांथी जोया छे। आ वखते कोई ग्रेड आपवामां आव्या नथी, केम के तमाम परीक्षाओ ना पतवाना कारणे जेटला पेपर थया हता तेना ज मूल्यांकनना प्रमाणे आ वखते परिणाम आव्यु छे। परंतु जाणकारो माने छे के आ वखतना परिणाम थी कोई महत्व नथी, केम के ऑलरेडी लोकोना एडमिशन सुधा थई गया छे पहेलाथी ज। अने आजे जे परिणाम आव्या छे अने भवंसनी एक विद्यार्थीनी आपणी साथे छे, तेनी साथे आ परिणाम पर पण चर्चा करीशुं अने आ परिणामनुं महत्व छे के नहीं तेनी पर पण चर्चा करीशुं। बेटा, सौथी पहेला तो तमने खूब खूब अभिनंदन, तमे पास थया छो। कोरोना संकट चालतुं हतुं एक बाजु, अने एक बाजु तमारा पेपर पण नहोता थया, अने हवे पेपर थशे के नहीं थशे, केवी रीते थशे, ए समय केवो माहोल हतो? એ સમય બહુ સ્ટ્રેસફુલ હતું કે થશે કે નહીં થાય, હવે શું થશે આગળ, કોઈને કશી ખબર નહોતી. પછી આમ એવા રૂમર્સ બી હતા કે કેન્સલ જ થઈ જશે, પણ એવું નહોતું ચાહતી હું કે કેન્સલ થઈ જાય. મારે આપવું હતું પેપર, પણ હવે કેન્સલ થઈ ગયું છે તો બી સારું છે. પણ પેપર આપવા હતા, તમામ લોકોને આપવા હતા, પણ આ કોરોના સંકટ વચ્ચે જ્યારે પેપર ના થયા અને પછી નક્કી થયું કે ભાઈ મૂલ્યાંકનના પ્રમાણે જે પેપર તમે આપ્યા છે એના પ્રમાણે થશે, તો એ સમય કેવું લાગી રહ્યું હતું? કેમ કે કોઈ પેપર કોઈના એ પેપર કોઈના ખરાબ બી ગયા હોય અને બાકીના સારા પણ જવાના હોય, તો એ સમય કેવું ચાલતું હતું? મને એટલું કંઈ એવું નહોતું, કારણ કે મારા આગળના બધા પેપર સારા ગયા હતા અને મને હતું જ કે એમાં 95 માર્ક્સ આવી જશે, તો એ જે એક બાકી હતું એમાં બી સારું જ થશે એવું. આ કોરોના સંકટમાં તમામ લોકો ઘરે જ હતા, તમારા જેવા જે સાથી વિદ્યાર્થીઓ પણ હશે, એ સમયે વિદ્યાર્થીઓના મનમાં શું ચાલી રહ્યું હતું? શું પ્લાન કરતા હતા કે હવે શું થશે? અંદર અંદર તમારી શું ડિસ્કશન હતી? બોર્ડ્સનું તો અમારે મારે તો એટલું કંઈ ઇમ્પોર્ટન્સ નથી, કારણ કે મારે નીટ પર ફોકસ કરવાનું છે, તો એટલે જે થાય એ અમે કશું આમ એ નહોતું કે થશે તો જ સારું કે ના થાય તો ખરાબ ને એવું. એટલે મારે તો હું તો મારી કોમ્પિટિટિવ એક્ઝામ્સ પર જ ફોકસ કરતી હતી ત્યારે. તો અત્યારે એવું પણ કહેવાય છે કે કાલે અમે જ્યારે લોકો સાથે ચર્ચા કરી તો એમને કીધું કે આ રિઝલ્ટનું હવે કોઈ મતલબ જ નથી, કેમ કે લોકોના એડમિશનો થઈ ગયા છે, લોકો આગળ ભણવાનું ચાલુ કરી દીધું છે. તો તમે અમને સમજાવશો કે કેવી રીતે આનું મહત્વ ના રહ્યું હવે? અડધા લોકોને એવું છે કે બોર્ડ્સના માર્ક્સ ગણાય છે એડમિશન માટે કોલેજમાં, પણ હવે જે આટલું ડીલે થયું છે તો એમાં ઓલરેડી એ લોકો એમની ટેસ્ટ લઈને અને એવી રીતે એ લોકોએ એડમિશન આપી દીધું છે. અને અડધા અમારા જેવા છે જેમને ખાલી કોમ્પિટિટિવ એક્ઝામ્સ પર જ એડમિશન મળે છે, તો અમારે તો આમ બી કંઈ મહત્વ હતો જ નહીં એનો. પણ એવું નહીં, જ્યારે આ બધું ચાલી રહ્યું હતું ત્યારે વિદ્યાર્થીઓ કોઈ ચર્ચા કરતા હતા કે આપણે જો એવી જગ્યા પર હોય જ્યાં ડિસિઝન લેવાઈ રહ્યું છે તો આપણે આવું ડિસિઝન લેતા, તમારા મનમાં શું ચાલી રહ્યું હતું કે તમે માનો કે કોઈ એવી પોસ્ટ પર હોત, તમે શું ડિસિઝન લેત? હું એટલું ડીલે તો પહેલી વાર ના કરત એક્ઝામ, કારણ કે બહુ જ સ્ટ્રેસફુલ હોય છે અને બધાને અમુકને બહુ જ પ્રોબ્લેમ પડી હોય છે, પણ થોડું જલ્દી ડિસિઝન આવી જાત ને થોડું જલ્દી એક્ઝામ્સ આટલી પોસ્ટપોન ના થાય એવું કરત. બીજી વાત કે આ દુનિયામાં પહેલી વખત આવું થયું છે કે આટલો લોંગ સમય સુધી લોકડાઉન ને અનલોકડાઉન, તો આવામાં હવે ટ્વેલ્થ તો ચલો તમારા અડધા પેપરથી પણ રિઝલ્ટ આવી ગયું, પણ આગળનું જે હવે ભણતર છે, ક્લાસીસો બંધ છે, કોઈ જગ્યાએ જવાય નહીં, તો કેવી રીતે તૈયારી હવે આગળ? હવે તો આખો જમાનો જ ઓનલાઈન પર થઈ ગયું છે, તો ઓનલાઈન ટ્યુશન્સ તો બધાના હવે ચાલુ છે, સ્કૂલ્સ બી ઓનલાઈન કરે છે, તો એ થોડું પણ એમાં થોડું હેલ્થ પ્રોબ્લેમ્સ થાય છે લોકોને. પણ જે રીતે તમે ક્લાસમાં બેસીને ભણો, ટીચર તમારી આંખમાં આંખ નાખીને ભણાવે અને આમાં ઓનલાઈન છે, તો તમારી જવાબદારી વધી જાય વિદ્યાર્થીની, ટીચર જોવા નહીં આવે કે તમે ભણો છો કે નહીં, તો કેટલું જવાબદારી વધી ગઈ હવે? એ તો જે છોકરાને માર્ક્સ જોઈતા હોય, જેને એડમિશન આમ એવું હોય કે આ જ કોલેજમાં મને જોઈએ છે, તો એ લોકોને એમની જાતે કરવું જ પડે. એમાં કંઈ ટીચર કે એ કહે તો એના પરથી કશું થતું નથી, કારણ કે એ લોકોને પોતાનું ડિટર્મિનેશન હોય છે કે મારે આટલા તો લાવવાના જ છે, એટલે એ લોકો પોતે કરે જ છે લોકો સ્ટુડન્ટ્સ. જેટલા પણ વિદ્યાર્થીઓ જ્યારે બોર્ડમાં પાસ થતા હોય છે, તો અમે લોકો એમનાથી પૂછતા હોય છે કે ભવિષ્યમાં તમે જ એવી જગ્યાઓ પર જવાના છો જ્યાં ડિસિઝનો લેવાશે, અત્યારથી કોઈક વિઝન ચાલે છે દિમાગમાં
કે હું જો એવી કોઈ પોસ્ટ પર હોઉં એજ્યુકેશન સેક્ટરમાં કે મેડિકલ સેક્ટરમાં, શું બદલાવ લાવો તમે સમાજમાં, શું કરો, એટલે શું એમ તમને એવું લાગે કે આ ચેન્જ થવું જોઈએ? પહેલાં તો ડિસિઝન મેકિંગમાં બહુ ડીલે ના થવો જોઈએ, પછી બધાના ફેવરમાં ડિસિઝન આવે એવું હું ઈચ્છીશ. કોઈ કેવું વિઝન કે તમે ભણો તો છો જ, પણ શું કરવા માંગો છો, કેવું વિચાર આવે કે આની સાથે આપણે આ કરીએ, કોઈને આદર્શ માનતા હોય કે કોઈને જોયા હોય કે આપણે આવું કરીશું? અત્યારે તો હું MBBS પર કરું છું, એટલે કોરોનામાં ખબર પડી જ ગઈ છે કે ડૉક્ટરનું કેટલું મહત્ત્વ છે અને ડૉક્ટરનું કેટલું ઇમ્પોર્ટન્સ છે. તો હવે MBBS કરીને ડૉક્ટર બનીશ તો એ બહુ જ મોટું આમ પબ્લિક સર્વિસ કહેવાય, અને એનાથી બહુ જ લોકોને ફાયદો બી થાય છે, કારણ કે ડૉક્ટર્સ બહુ ઓછા છે આપણા એમાં. જે રીતે તમે કીધું કે કોરોના જોઈને હવે ડૉક્ટરનો મહત્ત્વ સમજાયો, તો આપણું જે હેલ્થ સેક્ટર છે તો એના વિશે કંઈ પ્લાન છે કે હેલ્થ કેવું હોવું જોઈએ? કેમકે આપણે હેલ્થ પર કોઈ ધ્યાન જ નહોતું આપ્યું આટલા વર્ષોમાં, આપણા ત્યાં નહીં પણ અમેરિકા જેવામાં માસ્ક નહોતા છેલ્લી ઘડીએ, તો શું બદલાવ જો જરૂરી છે મેડિકલ સેક્ટરમાં? એટલે બધી જ ઇક્વિપમેન્ટ્સ ને બધું જ શું કહેવાય, આમ માસ્ક ને એવું બધું, બધી ઇક્વિપમેન્ટ્સ ને બધું આમ હેન્ડી હોવું જોઈએ કે ક્યારે બી કશું બી થઈ શકે છે, આપણને ખબર નથી ફ્યુચરમાં. તો જ્યારે બી કશું થાય આવું પેન્ડેમિક જેવું, તો બધું ઇક્વિપમેન્ટ બધા લોકો સુધી પહોંચે અને એટલું સફિશિયન્ટ હોવું જોઈએ. તમે ભવિષ્યના ડૉક્ટર છો MBBS, આજે અમારા જે દર્શકો જોઈ રહ્યા છે, તમારા જેવા બાળકો પણ હશે, મોટા પણ હશે, કોરોનાથી બચવા માટે અને કોઈ પણ બીમારીથી બચવા માટે શું કહેશો એમને? હું બસ એટલું જ કહીશ કે કશાથી બી ગભરાવાનું નહીં પહેલી વાત તો, અને ગવર્મેન્ટને આપણે જે ડિસિઝન મેકિંગ બોડી હોય એમની ઉપર ભરોસો રાખવાનો કે એ લોકો થોડું આમ બધાના ફેવરમાં ડિસિઝન લેશે. અને જે હાઇજેનિક જે રાખવાની જે બધા જ મેસેજ આપે છે, એવું તબીબ તરીકે, ભાવિ તબીબ તરીકે કહેશો કે કેવી રીતે હાઇજીન રહેવાનું, કેવી રીતે ચોખ્ખું રહેવાનું? હેન્ડ વોશ કરવાના એ ઇમ્પોર્ટન્ટ છે, પછી પબ્લિક પ્લેસીસમાં માસ્ક પહેરી રાખવાના, ને પોતાનું હાઇજીન બધાને પોતાને ખબર જ હોય કે આપણે શું શું કરવું જોઈએ. ને ખૂબ ખૂબ આભાર તમારો, ને આ જે 12માનો જે પરિણામ આવ્યું છે તેમના પવન સ્કૂલની વિદ્યાર્થીની છે અને હાલ આપણી સાથે ચર્ચા કરી રહ્યા હતા, ડૉક્ટર બનવા માંગે છે ને હાલ કોરોના સંકટમાં જે ડૉક્ટર સેવા છે, જે ફ્રન્ટ લાઇન વોરિયર્સ કહેવાય છે, જેમને ખબર છે કે આ કેટલો જીવલેણ રોગ છે, તે છતાં પણ દિવસ રાત લોકોની એ સારવાર કરી રહ્યા છે, દવા નથી પરંતુ સારવાર કરી રહ્યા છે, અને દવાની સાથે સાથે તેમને એ માહોલ પેદા કરી રહ્યા છે કે અમે તેમને સાજા કરી દઈશું, અને લાખો કરોડો લોકોને સાજા પણ કર્યા છે આ તબીબોએ. અને આજે આ વિદ્યાર્થીની પણ હવે MBBS બનીને ડૉક્ટર બનવા માંગે છે અને આવી જ સમાજમાં સેવા કરવા માંગે છે.